નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અંગ્રેજીના આ નવા વિડીયોની અંદર આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોની અંદર આપણે નાઉન ક્લોઝ વિશે અભ્યાસ કરેલો, તેની અંદર જે છેલ્લા બે કન્જક્શન હતા એ આપણે જોઈ લીધા. કન્જક્શન અગાઉના વિડીયોની અંદર પણ જોયું, ફરીથી એનું ગુજરાતી જોઈ લઈએ. સંયોજકો, બરાબર. સંયોજકો જોવા જઈએ તો અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ કન્જક્શન ઉપયોગ થતા જોવા મળે છે, એટલા માટે એના ઉપયોગનો સમય હોય, બરાબર, પરિસ્થિતિ હોય એ પણ અલગ અલગ હોય. અગાઉ આપણે જોયેલું હતું નાઉન ક્લોઝ જોયું હતું, એની અંદર આપણે એના જેટલા સબ જે કન્જક્શન આવતા હતા તે આપણે જોયા હતા. આજના વિડીયોની અંદર આપણે એડવર્બ ક્લોઝ અને તેનો સબ ટોપિક છે ટાઈમ ક્લોઝ, બરાબર, સમય સૂચવતા જે સંયોજકો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ તમે ભણી ગયા હશો, એમાં ઘણા બધા એવા હતા કે સમય સૂચવતા હતા, બરાબર, પરંતુ એ સિવાયના બીજા બધા ઘણા બધા છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ થતો જોવા મળે છે, બરાબર. ટાઈમ ક્લોઝની અંદર સમય બતાવવા માટેનો ઉપયોગ થયેલો હોય એની અંદર પહેલો છે નો સુનર ધેન, બરાબર. અત્યાર સુધીમાં મોસ્ટલી નહીં ભણ્યા હશો એટલે અહીંયા ધ્યાન આપીને ભણી લેજો, કારણ કે આ વસ્તુ પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા ખરી, બરાબર. કન્જક્શનનું નામ છે નો સુનર, પછી ડોટ ડોટ આપેલા છે એટલે વચ્ચે વાક્ય હશે, પછી ધેન હશે, એટલે આવા કોઈ પણ જગ્યાએ કોઈ કન્જક્શનનો આપણે ઉપયોગ કરવાનો હોય તો નો સુનર વપરાશે, ત્યાર પછી થોડા શબ્દો હશે વાક્યના, ત્યારબાદ ધેનનો ઉપયોગ થયેલો જોવા મળશે. હવે આપણે જોઈ લઈએ કે આ શું કહેવા માંગે છે અથવા આ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો એની કન્ડિશન છે. તો કે સમય સૂચવવા માટે એટલે કે વાક્યની અંદર જ્યારે પણ સમય સૂચવવાનો હોય અથવા સમય સૂચવતો શબ્દ હોય તો એના સ્થાને આપણે એને મૂકી શકતા જોવા મળે, અથવા એની અંદર કંઈક ચેન્જીસ કરીને આપણે નો સુનર ધેનનો ઉપયોગ કરી શકતા જોવા મળે છે. વાક્યમાં ક્યાં ઉપયોગમાં આવે? તો કે વાક્યની શરૂઆતમાં આવે. તો કે મોસ્ટલી જોવા જઈએ તો વાક્યની શરૂઆતમાં આવે, કદાચ કોઈ વખત વચ્ચે પણ આવે, પરંતુ મોટે ભાગે ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં આવે છે. ત્યાર પછી એનો ત્રીજી કન્ડિશન છે નો સુનર ધેન, પછી શું આવે? એટલે નો સુનર પછી જોવા જઈએ તો ધેન તો પાછળ આવશે એટલે આને આપણે ભૂલી જઈએ. નો સુનર પછી શું આવે? ડીડ આવે, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર, ત્યાર પછી કરતા હશે, બરાબર. તો આ કન્ડિશન ની અંદર આપણે નો સુનર ધેન નો ઉપયોગ આપણે કરવાનો રહેશે, બરાબર. એટલે આ ખાસ કન્ડિશન યાદ રાખજો કે જ્યારે પણ આપણે ઉપયોગમાં લેવાનો થાય અથવા આપણે જ્યારે પણ પરીક્ષાની અંદર આવા કોઈ વાક્યો આપણને આપેલા હોય એ પરિસ્થિતિની અંદર આપણે શું કરવાનું છે? નો સુનર ધેન નો સમય સૂચવવા માટે ઉપયોગ કરવાનો છે. જે હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે, બરાબર. પૂર્ણ ભૂતકાળનું કદાચ વાક્ય હોય અથવા સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એના આપણે જે કાળ પ્રમાણે આપણે એને બદલવાનું રહેશે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો કે એક ઉદાહરણ શું આપેલું છે? તો કે શ્રુતિ ન્યુ હર રિઝલ્ટ, શ્રુતિને પોતાનું રિઝલ્ટ ખબર જ હતી. ઇમિડિયેટલી સી જમ્પડ વિથ જોય, અને એને તરત જ જેવું જાણ્યું કે તરત જ એ શું થયું, જોરમાંથી કૂદી પડી. એટલે આની અંદર સમયગાળો શું બતાવેલું છે? તો કે જેવું એને રિઝલ્ટ ખબર પડી કે તરત જ પોતે શું થાય છે, પોતે કૂદી પડે છે, એટલે કે હર્ષોલ્લાસથી કૂદવા માંડે છે કે હાઈસ મારા આટલા ટકા આવ્યા, આટલા માર્ક્સ મારા આવ્યા, અથવા મારો આ નંબર આવ્યો, તો હર્ષોલ્લાસથી પોતે કૂદતી જોવા મળે છે. તો આ પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો કે અહીંયા સાદો ભૂતકાળ આપેલો છે, નો નું ભૂતકાળનું રૂપ છે ન્યુ, તો એને આપણે છૂટું પાડીએ તો છૂટું પાડવાની અંદર શું થાય? તો કે ડીટ થાય, અને બીજું થાય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે નો થાય. એટલે કે આ જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એને મૂળ રૂપમાં ફેરવવું અથવા એ જ પરિસ્થિતિની અંદર વાક્યમાં લખવું હોય તો એને આ રીતના છૂટું પાડી દો ડીટ, અને સાથે સાથે શું થાય? નો નો ઉપયોગ કરી શકાય, બરાબર. તો આપણે અહીંયા એનો વાક્ય જોઈ લઈએ તો કે આ કન્ડિશન પ્રમાણે જોઈએ તો કે વાક્યની શરૂઆતમાં આવે તો અહીંયા વાક્યની શરૂઆતમાં નો સુનર લખી દીધું છે, ત્યાર પછી ચાલો ડીટ મૂકી દીધું છે, ત્યાર પછી કરતા આવી ગયા. કરતા કોણ છે અહીંયા? તો કે આ શ્રુતિ છે. તો કે શ્રુતિ અહીંયાથી આપણે ઉઠાવી ડાયરેક્ટ અહીંયા લઈ લો, તો એ શ્રુતિની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો ડીડ આવી ગયું, તો ડીડની સાથે કયું આવશે? નો આવશે, એટલે આપણે નો મૂક્યું, બરાબર. હવે સી જમ્પ વિથ જોય, બરાબર.
હવે એ આપણે જોઈએ તો કે આપણે એયુ અત્યાર સુધી ક્યાં સુધી આવ્યા, અહીંયા સુધી આવ્યા. હવે પછીનું વાક્ય છે વ્યક્તિ મૂકી દેવાનો, હર રિઝલ્ટ, હર રિઝલ્ટ આવી ગયો ત્યાર પછી ધેન આવશે, બરાબર. નો સુનર પછીનું ધેન, એટલે ત્યાર પછી ઇમિડિયેટલી શબ્દ આપણો નીકળી જશે. તો ઇમિડિયેટલી શબ્દ નીકળી જાય તેની જગ્યાએ બીજું શું ઉમેરવાનું રહેશે, તો જોઈ લેવા આપણે અંદર બીજું બધું બેક ટુ જ મૂકી દીધેલું છે. સી જમ્પડ વિથ જોય, બરાબર. એટલે ઇમિડિયેટલી એટલે તરત જ પોતે એવા અર્થની અંદર ઉપયોગ અહીંયા થયેલો હતો. તો આ પરિસ્થિતિની અંદર આપણે શું કરી નાખ્યું, તો કે એક તો ન્યુ કરી નાખ્યો, એનો ચેન્જીસ કર્યો, ત્યાર પછી ઇમિડિયેટલી કરી નાખ્યો. બાકીના વાક્ય તો સરખા જ છે, થોડો ચેન્જીસ પ્રથમ વાક્યની અંદર થોડો થયેલો જોવા મળે છે. એટલે સમય બતાવતા જયારે પણ શબ્દ હોય ને એની અંદર નો સુનર ધેન નું જો વાક્ય આપણને આપેલું હોય અથવા ઓપ્શન ની અંદર નો સુનર ધેન લખેલું હોય તો એનો ચેન્જીસ આપણે આ પ્રમાણે કરી શકીએ, બરાબર. હવે આ વસ્તુ એવી છે કે અઘરી વસ્તુ છે, સમજવી જરૂરી છે, તો અને તો જ આપણે એની અંદર મૂકેલું છે. કારણ કે તમારું ધોરણ 12 છે એટલે 11માં કરતા થોડા કન્જક્શન થોડા ભારે આવશે, એનો ઉપયોગ કરવો પણ અઘરો રહેશે, બરાબર. પરંતુ સમજેલું હશે તો તકલીફ પડશે નહીં. હવે આપણે જોઈ લઈએ બીજું કન્જક્શન છે. બીજું કન્જક્શન શું છે, હાર્ડલી અથવા સ્કેર્સલી વેન, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ છે તો કે હાર્ડલી અને સ્કેર્સલી વેન મોટે ભાગે જોવા જઈએ ભાગ્ય જેવા અર્થની અંદર ઉપયોગ થાય છે, બરાબર. પોતે શું સૂચવે છે, તો કે સમય સૂચવે. વેન આવી ગયો એટલે ખ્યાલ આવી ગયો, હાર્ડલી આવી ગયો એટલે ભાગ્ય જેવા કઈ સમય પોતે સૂચવે છે. હવે બીજી વસ્તુ એ છે કે તો કે મોટે ભાગે ક્યાં વપરાય, તો કે વાક્યની શરૂઆતમાં વપરાય અથવા વાક્યની વચ્ચે વપરાતું જોવા મળે છે. એટલે હાર્ડલી સ્કેર્સલી વેન જે છે તે વાક્યની અંદર વાક્યની શરૂઆતમાં વપરાય, વાક્યની વચ્ચે પણ વપરાતું જોવા મળે છે. હવે કન્ડિશન કઈ છે એ પ્રમાણે જોઈને આપણે આગળ વધવાનું રહેશે. અહીંયા સેમ આપણે ઉદાહરણ જ ઉઠાવી લઈએ. અહીંયા આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ તો કે શ્રુતિ ન્યૂ હર રિઝલ્ટ, બરાબર. ઇમિડિયેટલી સી જમ્પડ વિથ જોય, બરાબર. હવે આ જ સેમ વાક્યને આપણે આને ચેન્જીસ કરવું હોય તો પણ આપણે કરી શકાય. બીજું વાક્ય બદલવા જોઈએ એના કરતા આપણે સેમ વાક્ય લઈએ તો આપણને ખ્યાલ આવે કે કયામાંથી કયો ચેન્જીસ થતો જોવા મળે છે, બરાબર. હવે અહીંયા હાર્ડલી નો ઉપયોગ થયેલો છે એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ નો ઉપયોગ કરવો પડે છે, બરાબર. શાના માટે, તો કે અહીંયા હેડ લખેલું છે, બરાબર. એટલે પૂર્ણ ભૂતકાળ નું વાક્ય છે એટલે એ ખ્યાલ આવી ગયો. તો આપણે જયારે પણ આને ચેન્જીસ કરવાનું થાય તો હાર્ડલી હેડ મોટે ભાગે જયારે પણ કન્ડિશન આવે, હાર્ડલી પછી મોટે ભાગે લસ્કે અસલી પછી હેડ જ આવે. શ્રુતિ નોન હર રિઝલ્ટ, બરાબર. હાર્ડલી હેડ શ્રુતિ, ચાલો જોઈ લેજો અહીંયાથી ફરીથી શરૂઆત થઈ છે નોન, બરાબર. અહીંયાનું શું થઈ ગયું, ન્યુ છે, આ કયું રૂપ હતું, વી ટુ રૂપ હતું, અહીંયા કયું રૂપ છે, વી થ્રી રૂપ છે. એટલે આપણે જયારે પણ હેડ નો ઉપયોગ થાય ત્યારે પાસ્ટ પાર્ટિસિપલ ના ફોર્મ નો ઉપયોગ કરવાનો થાય, એટલે ન્યુ ચેન્જીસ કરીને નોન ની અંદર આપણે એને બદલી કરવાની જરૂર રહેશે. ત્યાર પછી શું છે, હર રિઝલ્ટ, ડેટ વાક્ય અહીંયા લખેલું છે, બરાબર. વેન સી જમ્પડ વિથ જોય, બરાબર. ભાગ્ય જ પોતે શું છે, તો કે એને જયારે પણ એને ખબર પડે ત્યારે જ પોતે શું કરે છે, તો કે આ ઉત્સાહથી કૂદી પડતી જોવા મળે છે. એટલે હર્ષોલ્લાસ જયારે પણ કોઈ પણ વ્યક્તિ જોડે સારી બાબત થતી હોય ત્યારે ખુશ થાય છે, અને ખુશ થતી વખતે ઘણી વખત શું છે, છોકરાઓ છે છોકરીઓ છે કૂદતા જોવા મળે છે. તો કે આજના આપણા વિડીયોની અંદર આપણે બે કન્જક્શન જોયા. એડવર્બ ક્લોઝ ના ટાઈમ ક્લોઝ ની અંદર આપણે પહેલું છે નો સુનર ધેન, બીજું છે હાર્ડલી સ્કેર્સલી વેન, બરાબર. આ બે ની અંદર મોટે ભાગે કન્ડિશન મોટે ભાગે સરખી જોવા મળે છે. બંને સમય સૂચવે છે, વાક્યની શરૂઆતમાં અથવા વાક્યની વચ્ચે વપરાતા જોવા મળે છે. ને આ વસ્તુ કેવી છે, આ વસ્તુ ભાગ્ય મોટે ભાગે કોઈ વ્યક્તિ ઉપયોગ કરતો જોવા મળે છે, બરાબર. હું માનું છું ત્યાં સુધી તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ. હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.